ब्रेक बाद समाचारोमां आगळ वात મહીસાગરની મહીસાગરમાં બળાત્કારના કેસમાં પાપી આચાર્ય દબોચાયો છે દુષ્કર્મના કેસમાં આચાર્ય રાજેશ પટેલ ઝડપાયો છે લુણાવાડા પોલીસે આરોપી આચાર્યને પકડી લીધો છે ફરિયાદ બાદ આચાર્ય રાજેશ પટેલ વડોદરા સંતાઈ ગયો હતો લુણાવાડા પોલીસે વાતમીના આધારે બરોડા ખાતેથી આરોપીને પકડી કાર્યવાહી હાથ ધરી છે આરોપી આચાર્ય રાજેશ પટેલને દબોચ્યા બાદ પોલીસે તેને મેડિકલ ચેકઅપ માટે જનરલ હોસ્પિટલ લાવી હતી જ્યાં આરોપીના તમામ પ્રકારના રિપોર્ટ કરવામાં આવ્યા 70 વર્ષીય સગીરા પર બળાત્કારનો આચાર્ય રાજેશ પટેલ પર આરોપ છે મોરબીમાં યુવક યુવતીએ સગીરાના અભદ્ર વિડીયો રેકોર્ડ કરી પૈસા પડાવવાના મામલે ફરિયાદ નોંધાઈ છે મહિલા આરોપી મિત્તલે સગીરા મિત્ર કેળવીને અને ત્યારબાદ આરોપી કિશન સાથે મિત્રતા કરાવી હતી જે બાદ આરોપી કિશને ભોગ બનનારને બોલાવી સેલ્ફી લીધી અને વિડીયો કોલ કરીને નગ્ન થવા મજબૂર કરી જે વિડીયો સ્ક્રીન રેકોર્ડ કરીને ભોગ બનનારને બ્લેકમેલ કરી અને 70,000 જેટલા રૂપિયા એક સોનાની બુટ્ટી અને મોબાઈલ સહિતની લૂંટ કરી બંને આરોપીઓએ સગીરા સાથે જાતીય સતામણી કરતા ગુનો નોંધાયો પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના ઉધનામાં પત્રકારની ઓળખ આપી 4 લાખની ખંડણી માંગવામાં આવી પ્રસૂતિ ગૃહમાં ખોટી રીતે ગર્ભ પરીક્ષણ કરવાનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી એક વર્ષથી ફરાર મહિલા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે મહારાષ્ટ્રના જલગાંવમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવી જો કે ખંડણી મામલે ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રીએ જિલ્લા ભાજપના નવનિર્મિત ભાજપ કાર્યાલય નમો કમલમનું ઉદઘાટન કર્યું રતનપર બાયપાસ રોડ પર 9 કરોડના ખર્ચે નિર્માણ થયેલા ભાજપ કાર્યાલયનું સીએમ અને સીઆર પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું નમો કમલમ 700 હોદ્દેદારો કાર્યાલય અને શુભેચ્છકોના અનુદાનથી બનાવવામાં આવ્યું હતું જામનગરમાં 72 વર્ષથી ચાલતી અગ્નિ ઉપર ગરબે રમવાની પરંપરા આજે પણ યથાવત છે પટેલ યુવક ગરબી મંડળના યુવાનો પરંપરાગત મશાલ રાસમાં અગ્નિમાં ગરબે ઘૂમી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે જામનગરમાં થતા આ રાસ ગરબામાં યુવાનો આગના ધગધગતા અંગારા પર ખુલ્લે પગે રાસ રમે છે જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ આવે છે વિવિધ વિસ્તારોમાં પ્રાચીન અર્વાચીન ગરબીઓ દ્વારા માં આદિશક્તિની આરાધનાનું મહાપર્વ નવરાત્રીને ભક્તિભાવ સાથે મનાવવામાં આવી રહ્યું છે વિશાળ સ્ટેજ પર પરંપરાગત કેળિયું અને ચોયણીના વસ્ત્રો પરિધાન કરીને આ ગરબી મંડળના ખેલૈયાઓને નિહાળવા રાત્રે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે રણજીતનગર લેઉવા પટેલ સમાજ પાસે પટેલ યુવક ગરબી મંડળના તલવાર રાસની ઝલક નિહાળવા જેવી હોય છે પ્રાચીન સંસ્કૃતિને યાદ અપાવતા પ્રાચીન વસ્ત્ર પરિધાન પ્રાચીન સ્ટેપ પ્રાચીન ગરબા સાથે રજૂ થતું જામનગરનું વિશ્વવિખ્યાત એવું શ્રી પટેલ યુવક ગરબી મંડળ જેમના વિશ્વવિખ્યાત રાસ કણબી રાસ કણબી હુડો રાસ ગુલાટ રાસ દાતરડા રાસ તલવાર રાસ મસાલ રાસ જામનગરની જનતા જોઈ મંત્રમુગ્ધ બની જાય છે મસાલ રાસ જેમાં આપણી આર્ય સંસ્કૃતિનું શુભ ચિહ્ન એવું સ્વસ્તિકનું નિશાન અમારા ખેલૈયાઓ બનાવે છે ત્યારબાદ માં ખોડિયાલ પર પૂર્ણ શ્રદ્ધા રાખી ધગધગતા આગના અંગારા પર ખેલી સૌ કોઈને મંત્રમુગ્ધ બનાવી દેતા અમારા ખેલૈયાઓ સૌ કોઈના મન મોહી લે છે નવરાત્રીના પાવન પર્વ પર કચ્છની ધણિયારી દેશ દેવી માં આશાપુરાના દર્શને ભક્તોનું ઘોડા પૂરું મટ્યું કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ આશાપુરા માતાના મઢે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા વિશાળ મંદિર સંકુલ પણ સાંકડું પડી ગયું ગુજરાત સહિત દેશભરથી માઈ ભક્તો પદયાત્રા કરી માતાના મઢમાં બિરાજતા આશાપુરા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે આ તારીખથી બધા પદયાત્રીઓ શરૂઆત થયેલી છે અને અત્યાર સુધી આજ સાંજ સુધી મને લાગે 3 લાખ બધા માઈ ભક્તો પદયાત્રીઓ દર્શન કરીને નીકળી જશે 27 વર્ષથી અહીંયા આવીએ છીએ ને જે માતાજી ઉપર શ્રદ્ધા છે એ અપાર શક્તિ છે અમે જે માંગીએ છીએ એ માતાજી અમને બધું આપે છે તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ નમસ્કાર